दोस्तों आगळ વધીએ પહેલા સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ જ દબાવો જેથી દરેકે દરેક વિડિયો જલ્દી મળી શકે। જો મિત્રો હવે જોવાનું છે વિદ્યુત ચુંબકીય વિકિરણનો કણ સ્વભાવ અથવા કણ પ્રકૃતિ। આપણે અગાઉ વિદ્યુત ચુંબકીય વિકિરણની તરંગ પ્રકૃતિ વિશેની વાત કરી હતી। હવે મેક્સ પ્લાન્ક નામના વૈજ્ઞાનિક એવું સૂચન કર્યું કે જે પ્રકાશ છે એ તરંગ પ્રકૃતિના ઉપરાંત કણની પ્રકૃતિ પણ ધરાવે છે। એ પ્રકાશ એક કણ પણ છે, અર્થાત વિદ્યુત ચુંબકીય વિકિરણ એક કણ સ્વભાવ ધરાવે છે એવું એણે સૂચન કર્યું અથવા એણે દર્શાવ્યું। હવે તમે જુઓ કે બે ઘટનાઓ કઈ, વિવર્તન અને વ્યતિકરણ, જેવી ઘટનાઓ વિદ્યુચુંબકીય વિકિરણના તરંગ સ્વભાવથી સમજાવી શકાય છે। આ બે ઘટનાઓ એવી છે કે વિદ્યુચુંબકીય વિકિરણના તરંગ સ્વભાવ વડે સમજાવી શકાય છે। ચલો હવે વિવર્તન કોને કહીશું અને વ્યતિકરણ કોને કહીશું। મિત્રો જુઓ આ ટોપિક બધા ફિઝિક્સની અંદર તમારે બહુ ડીપની અંદર 12મા ધોરણની અંદર આવશે, એટલે આપણે ખાલી અત્યાર પૂરતી એટલી માહિતી એની મેળવી લઈએ, આપણને ખાલી સમજાય એટલી બાબત આપણે અહીંયા જાણી લઈએ। સૌથી પહેલાં તો વિવર્તન કોને કહીશું, તો સામાન્ય રીતે દાખલા તરીકે તરંગના પ્રસરણનો જે માર્ગ છે એ માર્ગની અંદર વચ્ચે જો કોઈ અડચણ લાવવામાં આવે તો જે તરંગ છે એ શું કરશે, એનો અથડાઈને પોતાની દિશા બદલી નાખશે, અર્થાત એ પોતાની દિશા બદલી નાખે છે અને એ ઘટનાને આપણે શું કહીએ છીએ, વિવર્તન તરીકે ઓળખીએ છીએ। દાખલા તરીકે તમને એનું ઉદાહરણ આપું કે આપણે જે રૂમની અંદર બેઠા છીએ, ઘરની અંદર આપણે 3-4 રૂમ હોય, તો બીજા કોઈક રૂમની અંદર બેઠેલી જે વ્યક્તિ છે એ બૂમ મારશે તો તરત આપણને સંભળાશે। હવે તમે જુઓ કે જ્યારે બીજા રૂમની અંદર બેઠેલી વ્યક્તિ છે એ જ્યારે બોલશે તો જે ધ્વનિના તરંગો છે એ શું કરે, એકચ્યુઅલી સીધે સીધા આપણી પાસે નથી આવવાના, પણ એ દિવાલને અથડાશે, ત્યાંથી બીજી દિવાલને અથડાશે, ત્યાંથી વારાફરતી એમ અથડાતા અથડાતા એ 2-3 જગ્યાએ અથડાઈ અને નડતર હોવા છતાં પણ એ પ્રસરણ પામે છે, બરાબર ને? અને આ રીતે આવા નડતર હોવા છતાં જે પ્રસરણ પામતા તરંગો છે, જે આવું પ્રસરણ પામી શકે એને આપણે શું કહીએ છીએ, વિવર્તન તરીકે ઓળખીએ છીએ। અર્થાત વિવર્તનની ઘટના કોણ દર્શાવશે, ધ્વનિ દર્શાવશે। ધ્વનિ એ શું છે, તો ધ્વનિના તરંગો છે। અર્થાત આપણે એમ કહીએ કે વિવર્તનની ઘટના એ તરંગ સ્વભાવ વડે સમજાવી શકાય છે। બીજું બતાવ્યું છે વ્યતિકરણ। વ્યતિકરણ એટલે તરંગોનું સંયોગીકરણ, બરાબર ને? દાખલા તરીકે આપણે એમ કહીએ આ પ્રકારના હું બે તરંગો લઉં, બીજા પણ મેં આ પ્રકારના તરંગો લીધા, તો આ બંને બંને અલગ અલગ પ્રકારના તરંગો જ્યારે ભેગા થઈ જાય તો શું બનશે, આવું બનશે, આ વન ટાઈપ વ્યતિકરણ, અને આપણે વ્યતિકરણ તરીકે ઓળખીએ છીએ, બરાબર ને? અથવા ઘણી વખત એવું બને, દાખલા તરીકે એક તરંગ આ પ્રકારે છે, કદાચ આવું છે, બીજું આવું છે, તો આ બંનેના સંયોગીકરણથી જે નવું તરંગ મળે કેવું મળશે, આવું મળશે। જો એ બંનેની અસર નાબૂદ થઈ ગઈ, આમાં કેવું છે, જુઓ આજે એ અને બી બંને પ્રકારના જે તરંગો છે આમાં ઉપર તરફ છે, આ પણ ઉપર તરફ છે, એટલે અહીંયા શું થયું, જુઓ તરંગ મોટું થઈ ગયું, અર્થાત શૃંગની લંબાઈ વધી ગઈ, સેમ એજ રીતે અહીંયા ગર્તની લંબાઈ વધી ગઈ, તો અહીંયા બંનેનું સંયોગીકરણ થયું, આમાં પણ સંયોગીકરણ થાય છે, પણ આની અંદર કેવું છે, બંનેની જે દિશા છે એ પરસ્પર વિરુદ્ધ છે અને એટલા માટે બંનેની અસર નાબૂદ થઈ ગઈ, તો જે તરંગ હતું એ બિલકુલ તરંગ અહીંયા નાબૂદ થઈ ગયું છે, તો અહીંયા શું થયું, એકચ્યુઅલી બંનેનું સંયોગીકરણ થયું છે। તો આ જે ઘટનાઓ આપણે બતાવીએ શું કહેવાય, વ્યતિકરણ છે। તો આવી ઘટનાઓ એ વિકિરણના તરંગ સ્વભાવ વડે સમજાવી શકાય છે।
परंतु जो केटली घटना एवी छे के जेना तरंग स्वभाव थी समझावी शकाती नथी, पण एना माटे जे विद्युत चुंबकीय विकिरण छे एनो कण स्वभाव लेवो पड़े छे। दाखला तरीके आवी जे घटनाओ छे एमो पहेलू लईए, काळा पदार्थमांथी उत्सर्जित विकिरण। चलो एना पछी लईए फोटो इलेक्ट्रिक असर। अर्थात आपणे एम कहीए के ज्यारे धातुनी सपाटी उपर प्रकाश आपात करवामां आवे छे तो एमांथी इलेक्ट्रॉन मुक्त थाय छे, इलेक्ट्रॉन उत्सर्जित थाय छे। आपणे आगळ जतो जोईशुं फोटो इलेक्ट्रिक असर समजीए छे। तो ए प्रकारना जे इलेक्ट्रॉन उत्सर्जित थयेला इलेक्ट्रॉन छे एने फोटो इलेक्ट्रॉन अने आ जे समग्र घटना छे एने शुं कहीए छे, फोटो इलेक्ट्रिक असर तरीके ओळखीए छीए। एना पछी घन पदार्थनी उष्मा धारितामो थतुं विचलन ए तापमाननुं विधेय छे। जो अहीं आ बधा मुद्दाओ तमने अत्यारे नहीं समझाय बराबर ने, खाली आपणे हाल ए समझीए के आ एक बे त्रण अने चोथुं जोईए हाइड्रोजन वर्णपट। आ बधी घटनाओ एवी छे के जे समझवा माटे बधी विकिरण साथे संकळાયેલી घटनाओ छे, पण आ बधी जे घटनाओ छे ए प्रकार मतलब विकिरणना तरंग स्वभावथी समझावी शकाती नथी। ए शानाथी समझावी शकाय, तो एना कण स्वभावथी समझावी शकाय छे। मानी लो के काळा पदार्थमांथी उत्सर्जित विकिरण समझावुं छे, तो तमे जो विकिरणने तरंग स्वरूपे लेशो तो आ घटना क्यारेय समझावी शकाती नथी। जो तमारो फोटो इलेक्ट्रिक असर समझावी छे अने तमे विकिरणने तरंग स्वरूपे लेशो तो ए घटना क्यारेय पण समझावी शकाती नथी। हा, आ बधी घटनाओ जो तमे विकिरणने कण स्वरूपे दर्शावो छो तो खूब सारी रीते समझावी शकाय छे। अने जो एने कण स्वरूपे लेवाथी आ घटनाओ समझावी शकाती होय तो एनो अर्थ एवो थयो के विकिरण એ કણ સ્વરૂપે પણ વર્તે છે। અર્થાત મેક્સ પ્લાન્કે એવું સૂચન કર્યું કે વિદ્યુત ચુંબકીય વિકિરણ એ તરંગ તરીકે પણ વર્તે છે અને કણ તરીકે પણ વર્તે છે। આમ વિદ્યુત ચુંબકીય વિકિરણ એ તરંગ અને કણ એમ બંને પ્રકારની પ્રકૃતિ ધરાવે છે બરાબર ને। તો વિદ્યુત ચુંબકીય વિકિરણ એ કણ તરીકે પણ વર્તે છે અને તરંગ તરીકે પણ વર્તે છે, અર્થાત એની બંને પ્રકારની પ્રકૃતિ હોય છે। જે જગ્યાએ જે પ્રકારની ઘટના આપણે સમજવી છે એ પ્રકારની પ્રકૃતિ આપણે ધ્યાને લઈશું। દાખલા તરીકે આપણે એને ફોટોઇલેક્ટ્રિક અસરને સમજાવી છે તો આપણે એમ કહીશું કે વિદ્યુત ચુંબકીય વિકિરણ એ કણ પ્રકૃતિ ધરાવે છે। માની લો કે તમારે વિવર્તન અથવા વ્યતિકરણ સમજાવવું છે તો એ વખતે જે વિદ્યુત ચુંબકીય વિકિરણ છે તરંગ પ્રકૃતિ ધરાવે છે એવું દર્શાવવું પડશે। મેં કહ્યું એમ કે આ બધા જ જે ટોપિક આપણે અહીંયા લખ્યા એમાંના ઘણા બધા આપણે આગળ શીખવાના છીએ। એમાં સૌથી પહેલાં જ લઈએ છીએ કાળા પદાર્થમાંથી ઉત્સર્જિત વિકિરણ અથવા કાળા પદાર્થના વિકિરણની ઘટના। એટલે કદાચ અહીંયા નથી સમજાયું તો ચિંતા કરવાની જરૂર નથી, આપણે બહુ વિગતથી આ બધા ટોપિક આગળ જોઈએ છીએ।